નમસ્કાર દોસ્તો તો ધોરણ દસ અને ધોરણ બારના ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કઈ તારીખે આવશે રિઝલ્ટની તારીખનો ઓફિશિયલ પરિપત્ર છે એ આવતા બેથી ત્રણ દિવસમાં જાહેર થઈ જશે કારણ કે દોસ્તો પેપર ચેકિંગનું કામ પણ પૂરું થઈ ગયું છે અને ઓનલાઈન માર્કને અપડેટ કરવાનું કામ પણ પૂરું થઈ ગયું છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ દસ અને ધોરણ બારનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કઈ તારીખે આવશે ઉપરાંત દોસ્તો બીજી પણ કેટલીક મહત્વની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું માટે ખાસ તો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો વિડીયોને લાઈક ન કર્યો હોય તો પહેલાં તો વિડીયોને લાઈક કરી દેજો આજના વિડીયોમાં ઓછામાં ઓછી એક હજાર લાઇક પૂરી થાય એવો આપણો ટાર્ગેટ છે એક હજાર લાઇક પૂરી કરી દેજો દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે રિઝલ્ટ અંગેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું પરંતુ એ પહેલાં તો રિઝલ્ટ જનરલી દોસ્તો સવારે વહેલી સવારે છ વાગે જાહેર થતું હોય છે પરંતુ તમારે રિઝલ્ટને છ વાગ્યા કરતાં પણ વહેલું જોવું હોય રાત્રે બાર વાગ્યા પછી તમારે ચેક કરીને તમારે રિઝલ્ટ જોઈ લેવું હોય તો એના માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ સૌથી પહેલા અને સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો અથવા તો દોસ્તો રિઝલ્ટ જોવા મળે માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે પ્રો ગુજરાતી પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની જે પ્રો ગુજરાતી ડોટ ઇન જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે પહેલું બોક્સ છે ધોરણ દસ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસના વિદ્યાર્થી આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ધોરણ બાર બોર્ડ રિઝલ્ટ

લિંક ટુ અને લિંક ત્રણ આપી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ આવશે એમાં સીટ નંબર એન્ટર કરીને બાજુમાં બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર ત્રણ સેકન્ડમાં ઓપન થઈ જશે દોસ્તો અહીંયા અલગ અલગ ત્રણ લિંક એટલા માટે આપી છે કારણ કે જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય છે માટે દોસ્તો રિઝલ્ટ ઓપન ન થાય રિઝલ્ટ ઓપન થવામાં ઘણી બધી વાર લાગે અથવા તો ઘણી વખત વેબસાઇટ પણ ક્રિશ થઈ જતી હોય છે એટલે તમને અહીંયા ત્રણ લિંક આપી છે જેથી તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલા અને સૌથી ફાસ્ટ જોઈ શકો ત્યાર પછી નીચે લખેલું છે ધોરણ 10 નું પરિણામ જોવા માટેની લિંક છે પણ કૌંસમાં લખેલું છે નામ પરથી એટલે કે સીટ નંબર વગર એની સામે પણ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ વાળો એક બોક્સ આવશે એમાં તમારે અટક લખવાની છે માત્ર વિદ્યાર્થીની સરનેમ લખવાની છે અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એ અટકના જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હશે એમનું ફૂલ નામ સાથેનું લિસ્ટ આવી જશે એમાંથી તમારે જેનું રિઝલ્ટ જોવું હોય એની બાજુમાં ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર વગર માત્ર અટક ઉપરથી રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે તો દોસ્તો આવી રીતે તમે ધોરણ દસ અને ધોરણ બાર નું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી પહેલા પ્રો ગુજરાતી મેળવી શકો છો ઉપર આવશો તો ત્યાં તમને રિઝલ્ટની અપડેટ આપેલી હશે લાલ રંગના બોક્સમાં દોસ્તો અહીંયા લખેલું છે ધોરણ દસ અને ધોરણ બાર નું પરિણામ અઢાર એપ્રિલ થી પચીસ એપ્રિલ સુધીમાં સવારે છ વાગ્યામાં અહીંયા મુકાઈ જશે તો દોસ્તો પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટની ડેલી વિઝિટ કરતા રહેજો અને જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે બાર વાગ્યા પછી ગમે ત્યારે તમે આ વેબસાઇટમાંથી રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલા તમારા ધોરણ દસ અને પરિપત્ર છે પૂરું થઈ ગયું છે એટલે આવતા આવનારા બે થી ચાર દિવસમાં રિઝલ્ટ છે એનો પરિપત્ર આવી જશે કે આવતીકાલે બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે અને સંભવિત તારીખની વાત કરીએ તો ધોરણ બારનું રિઝલ્ટ છે એ લગભગ લગભગ એકવીસ તારીખ અથવા તો બાવીસ તારીખ બની શકે વીસ તારીખે પણ જાહેર થઈ જાય પણ એકવીસ અથવા તો બાવીસ તારીખે ધોરણ બારનું રિઝલ્ટ તો આવી જ જશે અને ત્યાર પછી ધોરણ દસનું નું રિઝલ્ટ છે એ પણ પચીસ છવ્વીસ તારીખે જાહેર થઈ જશે અને ત્યાર પછી ધોરણ બાર કોમર્સ અને આર્ટસનું રિઝલ્ટ છે એ પણ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખમાં જાહેર થઈ જશે એટલે દોસ્તો એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ જાહેર થઈ જશે તેમ છતાં કોઈ નવી અપડેટ મળશે તો તમે પ્રો ગુજરાતી ઇન આ વેબસાઇટમાંથી પણ જોઈ શકશો અને હું તમને વિડીયો બનાવીને પણ જાણ કરી દઈશ ત્યાં સુધી દોસ્તો જા આપજો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ